નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાયજા સભાન નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં બરાબર પેજ નંબર 53 જેમાં છે આ દો એક કરિયાણાની દુકાન છે એના બિલના વિગતને આધારે આપણે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. અને આપણે અગાઉના લેક્ચરમાં શું સમજ્યા, તો એમાં પણ એક કોષ્ટક હતું, એમાં એક શાળાના બધા બાળકો હતા, કેળું કેરી અને સફળ છે, એમાં કુલ સંખ્યાના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખ્યા. એ જ રીતે આપણે પેજ નંબર 53, તો દરેક વિદ્યાર્થીએ ગણિત ગમતની સ્વાધ્યાય પોથી કાઢવાની છે. પેજ નંબર 53 મારી સાથે તમારે લખવાનું છે અને સમજવાનું છે. ચલો આ કોષ્ટક જુઓ. એક કરિયાણાની દુકાન છે બરાબર, એનું શું છે, શ્રી સાઈ કૃપા સ્ટોર બરાબર. જો અહીંયા તારીખ લખેલી છે, બિલ નંબર લખેલા છે, અહીં લોકોનું એડ્રેસ છે અને નામ શું છે, તો કે કાંતા કિશા. એના આધારે હવે જો બધી વિગત છે, ગોળ ખાંડ ચા અને શિંતે અહીંયા જથ્થો લખેલો છે, પછી તો કે ભાવ લખેલા છે અને કુલ રકમ એટલે કુલ રૂપિયા લખેલા છે. હવે એના આધારે આ પ્રશ્ન આપેલા છે એના આપણે જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ, ગોળ અને ખાંડની કુલ કિંમત કેટલી છે. જુઓ તો ગોળ છે એની કુલ કિંમત કેટલી છે, તો પહેલા આપણે ગોળનું જોઈએ. ગોળ છે એટલે તો કે 225, જ્યારે ખાંડની કુલ કિંમત કેટલી છે, તો કે ખાંડની 144. તો આપણે એનું શું કરીશું, આપણે સરવાળો બરાબર, અહીંયા સરવાળો કરી પછી જે આન્સર આવશે એ આપણે અહીંયા લખવાનું રહેશે. પહેલી છે ગોળની છે કિંમત 225 છે જો આમાં દેખાય છે, અને ખાંડની કિંમત કેટલી છે, તો કે 144. હવે આપણે એનો શું કરીશું, આપણે સરવાળો 225 પ્લસ 144, તો કે 5 અને 4 નો ભેગો સરવાળો 5 છે એમાં કેટલા ઉમેરવાના છે, 4, તો કે 6 7 8 અને 9. તો અહીંયા આપણે લખીશું 9. ત્યાર પછી 2 અને 4 નો સરવાળો, તો કે 2 ને 4 6, તો અહીંયા આપણે લખીશું 6. ત્યાર પછી 2 ને 3, તો જુઓ તો કુલ કિંમત કેટલી થઈ, તો કે 379 બરાબર. ત્યાં આપણે લખવાનું 379 રૂપિયા લખશો તો વર્ચાશે. બીજું, ખાંડ અને ચાની કુલ કિંમત કેટલી થઈ. હવે આપણે બીજું જોઈએ, ખાંડ છે એની કિંમત કેટલી છે, તો કે 144. તો પહેલા આપણે લખીશું 144, પછી શું કીધું છે, ચાની કુલ કિંમત. તો ચા છે એની સામે કેટલા રૂપિયા લખેલા છે, તો કે 247. તો આપણે એનું શું કરવાનું છે, સરવાળો. તમારે જે હું સરવાળો કરાવું છું એ તમારે તમારી રફબુકમાં લખવાના છે. તો 144 પ્લસ 247, તો ચાર છે એમાં આપણે કેટલા ઉમેરીશું, 7, તો કે 5 6 7 8 9, 10 અને 11. તો હવે આપણે 11 નો એકલો વધી જઈ 1 બરાબર. હવે આપણે 4 માં પાછા 4 ઉમેરવાના છે, તો તમને બધા ખ્યાલ જ છે 4 પ્લસ 4 એટલે કે 8, વધી 1 ગણવાની, તો કે 8 ને 9. હવે 1 છે એમાં આપણે 2 ઉમેરવાના, આપણી પાસે 1 ચોકલેટો એમાં કોઈ 2 આપે તો કેટલી થશે, 1 2 અને 3. તો અહીંયા આપણે લખીશું 3, તો કેટલો જવાબ આવે, 391. તો અહીંયા આપણે લખવાના 391. ત્યાર પછી ત્રીજું, ચા અને શિંગતેલની કુલ કિંમત કેટલી થાય છે. તો ચા છે એમાં આપણે જોઈએ કેટલી રકમ છે ચા ની સામે, તો કે 247. તો અહીંયા આપણે લખીશું 247. બીજું શું કીધું છે, શિંગતેલની કિંમત, તો શિંગતેલ છે એના ભાવ કેટલા છે, તો કે 315. હવે શું કરવાનું, એ બંનેનો સરવાળો બરાબર. 7 છે એમાં આપણે કેટલા ઉમેરીશું, તો કે 5, 8 9 10 11 અને 12, તો 12 નો બગડો વધી જઈ 1. 4 છે 4 ને 1 5, અને આ વધી ગણવાનું, તો કે 5 ને 1 6. 2 છે એમાં કેટલા ઉમેરવાના છે, 3, તો કે 2 ને 3 5. તો આનો આન્સર કેટલો આવ્યો, તો કે 562. અહીંયા આપણે લખવાનું રહેશે 562. ત્યાર પછી ચોથું, ગોળ અને શિંગતેલની કુલ કિંમત કેટલી થાય છે. તો ગોળ છે એની કિંમત કેટલી છે, તો કે 225. બીજું શું કીધું છે, શિંગતેલ, તો શિંગતેલના કેટલા ભાવ છે, તો કે 315. હવે આ બે સંખ્યાનું શું કરવાનું છે, સરવાળો. તમારે પણ આ સરવાળા રફમાં કરવાના છે. 5 5 ને 5 10, 10 નો 0, વધી જઈ 1. 2 ને 1 3, 3 ને 1 1 ગણવાની, એટલે કે 3 ને 1 4, 2 ને 3 5. આનો આન્સર કેટલો આવ્યો, તો કે 540. તો
બીજું શું કીધું છે બોર્ડ તો જુઓ બોર્ડ છે એનું કેટલી કિંમત છે તો કે 225 એ બી સંખ્યાનો શું કરવાનું છે સરવાળો 7 7 ને 5 12 તો 12 નો બગડો વધી છેડી 1 4 છે 4 માં કેટલા ઉમેરવાના છે 2 તો કે 4 ને 2 6 વધી ઉમેરવાની તો કે 6 ને 7 2 ને 2 4 તો આનો આન્સર કેટલો આવ્યો તો કે 470 અહીંયા આપણે લખવાનું રહેશે 470 હવે આપણે છેલ્લું જોઈએ સિંગ તેલ અને ખાંડની કુલ કિંમત કેટલી છે તો સિંગ તેલ છે એની કિંમત કેટલી છે તો કે 315 બરાબર બીજું શું કીધું છે ખાંડ ખાંડ છે એની કિંમત કેટલી છે 144 આ બે સંખ્યાનો શું કરવાનું છે સરવાળો 315 + 144 5 6 માં કેટલા ઉમેરવાના છે 4 તો કે 6 7 8 અને 9 તો અહીંયા આપણે લખીશું 9 એક છે એકમાં આપણે 4 ઉમેરવાનો તો કે 4 ને 5 પછી 3 ને 4 તો આનો આન્સર કેટલો આવ્યો તો કે 459 બરાબર તો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકના આધારે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે અને પછી આ ભાવ લખેલું છે ને એમાં તમારે બધી સંખ્યાનો સરવાળો કરીને અહીંયા સાચો આન્સર આવવો જોઈએ એટલે કે 445 જેને એટલો